સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દરેક વ્યક્તિમાં દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે. આપણામાં છુપાયેલી દિવ્યતા સાથે આપણો મિલાપ કરાવી દે, અર્થાત તે દિવ્યતા પ્રગટ કરે, તે યોગ છે. મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા તેમના પ્રથમ ગ્રંથના પ્રથમ પ્રકરણમાં બીજા સૂત્રમાં કરે છે, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. તો યોગ જે છે ચિત્તવૃત્તિનો નિરોધ કરે છે, એટલે ચિત્ત એટલે શરીર, શરીરમાં રહેલી ઈચ્છાઓ એનો શું કરે છે, નિરોધ કરે, એટલે કે દૂર કરે છે. હવે તમને એવું થશે કે આપણી ઈચ્છાઓને શું, તો એક્ઝામ્પલ તરીકે તમે 10મા ધોરણમાં જવાના છો, તો 10મા ધોરણમાં તમારો ધ્યેય છે કે ભાઈ 10મા ધોરણમાં હું સારા ટકાએ પ્રાપ્ત કરું અને સારો નંબર લાવું, પ્રથમ નંબર છે, બીજો નંબર કે ત્રીજો નંબર, અથવા તો ગુજરાતમાં પહેલા ક્રમે આવું, તો આવો કોઈ નિશ્ચય કરો છો, તો એ સમયે તમે યોગને થોડું કરો તો તમને તમારું જે છે એ ધ્યેય તરફ કેન્દ્રિત રાખે છે. એટલે મનની અંદર આવતા બીજા અન્ય વિચારો કે ભાઈ ચલો આજે ભણવાની બેસું, ટીવી જોવું, લખવાનું નહીં, પછી રમવા જતો, તો આવા જે દુર્ગુણ વિચારો છે એ શું કરે છે, એનાથી તમને દૂર રાખે છે. તમને તમારા જે લક્ષ્ય પર જે છે કેન્દ્રિત રાખવાનું કામ જે છે શું કરે છે, યોગ કરે છે. એટલે કહે છે કે આપણા શરીરમાં ઉદ્ભવતા જે નિરંકુશ વૃત્તિ એટલે ઈચ્છાઓ છે એ આમ રચનાકાર પણ તેને શારીરિક કરતાં માનસિક માને છે. વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન છે. જો વાસ્તવમાં યોગ એ શું છે, મનોવિજ્ઞાન, એટલે મનોવિજ્ઞાનનો અર્થ શું થાય, મનનું વિજ્ઞાન, એટલે કે મનોવિજ્ઞાન એ માનસિકતા સાથે જોડાયેલું છે. તો અહીંયા યોગને પણ મનોવિજ્ઞાન સાથે સાંકળવામાં આવેલ છે. ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારો દૂર કરીને સ્વયં વિકાસમાં ઉપયોગી એવા વિચારો સ્થિર કરવાનું એ યોગનું લક્ષણ છે. શું કહે છે કે શરીરમાં ઉદ્ભવતા નકારાત્મક વિચારો એ શું કરે છે, દૂર કરે છે, અને સારા વિચારો જે છે એ ઉપયોગી બને એનું સ્થિર કરવા માટે યોગ જે છે આપણને મદદરૂપ બને છે. એટલે મનમાં આવતા જે ખરાબ વિચારો, નકામ વિચારો એ દૂર કરે છે, અને સારા વિચારો જે છે આપણને સારા વિચારો આપણને દર્શાવે છે. પછી આવશે યોગના વિવિધ માર્ગ. આપણે યોગની વ્યાખ્યા જોઈએ, હવે યોગના વિવિધ માર્ગ. યોગ શું છે, આપણા ગ્રંથોમાં યોગ શબ્દ વિવિધ રીતે વપરાય છે, એટલે કે દરેક ગ્રંથોમાં યોગ શબ્દ જે છે એ વિવિધ રીતે વપરાતા હોય છે. યોગનો મૂળ અર્થ થાય છે પરમ ચેતના સાથે ઐક્ય સાધવું. યોગનો મૂળ અર્થ શું થાય છે, તો કે આપણે પરમ ચેતના ઈશ્વર સાથે આપણે ઐક્ય સાધવાનું. ઐક્ય સાધવા માટે વિવિધ માર્ગો છે, તે માર્ગ પ્રમાણે તેમના નામ છે. ભક્તિ દ્વારા ઐક્ય સાધવું એટલે ભક્તિ યોગ. જો વિધાય યોગનો અર્થ વિવિધ, તમારા લક્ષ્ય પ્રાપ્ત તમારે એ રીતના યોગ કરો. ઘણાને પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો પરમાત્માને પ્રાપ્તિ માટેનું જે યોગને લક્ષ્ય બનાવીને એ રીતના સાધના કરતા હોય છે. એટલે કહે છે કે યોગના વિવિધ અર્થ પણ થાય છે, જેમ કે ભક્તિ દ્વારા સાધવી એટલે ભક્તિ યોગ. આ સંસાર એ પરમાત્માનું વ્યક્તિત્વ રૂપ છે એમ સમજીને તેના દ્વારા ઐક્ય સાધવાનો પ્રયાસ એ કર્મયોગ. શું કહે છે કે ભાઈ સંસાર એ પરમાત્માનું વ્યક્તરૂપ છે, એટલે કે સંસાર જે છે એ પરમાત્માનું બનાવેલું સ્વરૂપ છે, તો એની સેવા કરવી તો એ શું કહેવાય, આપણો કર્મયોગ. ભક્તિ કરવી એટલે ભક્તિયોગ કહેવામાં આવે. ત્યાર પછી આગળ જોવા જઈએ, બુદ્ધિ વડે આ સૃષ્ટિ અને તેની રચનાકાળની સમજ પ્રાપ્ત કરીને જ્ઞાનના માર્ગને ઐક્ય સાધવાનો પ્રયાસ એટલે જ્ઞાનયોગ. જો આગળ ભક્તિ દ્વારા જે છે એ ઐક્ય સાધવામાં આવે તો એને ભક્તિયોગ કીધું. કાર્ય દ્વારા જે છે એ કાર્ય કરવામાં આવે, ઐક્ય સાધવામાં આવે, તો એને આપણે કર્મયોગ કહ્યું. પણ જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, બુદ્ધિ દ્વારા કોઈ જે છે સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે તો એને કહીશું, તો જ્ઞાનયોગ કહીશું. તો બુદ્ધિ વડે આ સૃષ્ટિ અને રત્નાકાળની સમજ પ્રાપ્ત કરીને જ્ઞાનના માર્ગે ઐક્ય સાધવાનો પ્રયાસ, જેને આપણે શું કહીએ છીએ, જ્ઞાનયોગ. અને શરીર, પ્રાણ કે મન પર નિયંત્રણ મેળવીને ઐક્ય સાધવાનો પ્રયાસ એટલે રાજયોગ. એટલે આપણે જો શરીર દ્વારા, પ્રાણ દ્વારા, મન દ્વારા, એટલે આપણે વિવિધ આસનો કરીએ છીએ, યોગ કરીએ છીએ, તો એ શું કહેવાય, તો કે એ શેના દ્વારા થાય છે, તો કે એને આપણે શું કહીએ છીએ, રાજયોગ કહીએ છીએ. ત્યાર પછી
એને જ પાંતજલ યોગ એટલે ફક્ત યોગ કહે છે. એટલે કે આપણે કોને યોગ કહીએ છીએ? તો શરીર અને મન પર જે નિયંત્રણ સાધવાનો પ્રયાસ કરીએ છીએ એને જ આપણે શું કરીએ છીએ? પાંતજલ યોગ એટલે કે ફક્ત યોગ કહીએ છીએ. અહીંયા આપણે જેની વાત કરી રહ્યા છે એ મહર્ષિ પતંજલિએ યોગ કે રાજયોગ છે. એટલે આપણે જે પ્રકરણની અંદર ચર્ચા કરવાની છે એ પ્રકરણમાં રાજયોગ એટલે મહર્ષિ પતંજલિ જે યોગની વાત કરી છે જેને આપણે રાજયોગ કીધો. આપણે યોગના અલગ અલગ આગળ પ્રકાર જોયા, બરાબર, કે ભાઈ બુદ્ધિ દ્વારા જે એક કે સાધવામાં આવે તો એને આપણે જ્ઞાનયોગ કીધું. ત્યાર પછી આગળ જે છે એ કર્મયોગ, કામ કાર્ય દ્વારા જે આપણે કામ મેળવ્યું એને કાર્યયોગ. પછી ભક્તિ દ્વારા એક કે સાધવામાં આવે એને આપણે ભક્તિયોગ કહ્યું. તો અહીંના આ પ્રકરણમાં આપણે યોગ શેના સંદર્ભમાં વાત કરવાની છે? તો આપણા શરીર મન પર નિયંત્રણ રાખવાનું જે એક્ય સાધવાનો પ્રયાસ છે એને આપણે શું કીધું છે? તો કે રાજયોગ કહે છે. અને મહર્ષિ પતંજલિએ પોતાના યોગમાં આના વિશેની ચર્ચા કરી છે. ત્યાર પછી આગળ કહે છે કે ભાઈ યોગ અંગે ઘણા બધા લોકોને ખોટી માન્યતા હોય છે, ખોટા ખ્યાલ હોય છે. તો પહેલી કઈ માન્યતા છે ખોટી એ જોઈએ. યોગ સામાન્ય લોકો માટે નહીં પરંતુ સાધુ સંતો માટે છે. કીધું ને કે ભાઈ યોગ જે છે એ આપણા માટે નહીં, બધા સાધુ સંતો કરે. આપણે ઘણી વખત મહર્ષિ પતંજલિમાં બાબા રામદેવ આવતા હોય છે તો એ યોગ દ્વારા લોકોને યોગ વિદ્યા સ્વીકારતા હોય છે. પણ ઘણા લોકો તો કે આ તો ભાઈ સાધુ છે એ કરે, આપણે કંઈ જરૂર છે નહીં. પણ ખરેખર અત્યારે હાલ એ સાબિત થયું છે કે આપણે જ્યારે કોરોના જેવી મહામારી છે તો એ સમય દરમિયાન સ્વાસ્થ્ય તંદુરસ્તી માટે યોગ અનિવાર્ય છે, કસરત અનિવાર્ય છે. યોગ અલૌકિક વિષય છે, બરાબર. એટલે કે જે છે એ કેવો છે? તો કે અલૌકિક એટલે આપણે એને જોઈ શકતા નથી અને બિનઉપયોગી છે એમ કહી શકાય એવી માન્યતા હતી. ત્યાર પછી યોગ એટલે કેવળ આસન અને પ્રાણાયામ. મેં કીધું કે યોગનો અર્થ જે છે એ ઘણો બધો વિસ્તૃત છે, અલગ અલગ સંદર્ભમાં અલગ અલગ એની વ્યાખ્યા આપી શકાય છે. આપણે જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ, કર્મયોગ એના વિશે જોયું. તો અહીંયા યોગ જે છે કોઈ એક વસ્તુ સાથે સંકળાયેલો નથી. આગળ આપણે જોયું કે એનું સ્વરૂપ વિશાળ છે. પછી ઘણા લોકો એવું કહે છે યોગ એટલે એક પ્રકારની કસરત. આપણે 9મા ધોરણમાં તો આ પ્રકારના કસરતને આધારે જ ચાલવાનું, પણ એવું છે નહીં. તમે આગળ એ જોયું યોગ એ કેવળ એક ચિકિત્સા પદ્ધતિ છે. જો અહીંયા માત્ર યોગની માન્યતા આવે, આ બધું યોગ સાથે સંકળાયેલું છે. તમારે ચિકિત્સા પદ્ધતિ પણ યોગમાં આવે, ઘણા બધા રોગોનું નિવારણ પણ થઈ શકે છે, તમારા શરીરને તંદુરસ્ત પણ રાખે છે, તમને જે છે એ ઉત્તેજિત પણ કરે છે, તમને ઉત્સાહી પણ રાખે છે. તો અહીંયા યોગ જે છે એ કોઈ એક શબ્દ એક કાર્ય સાથે સંકળાયેલો નથી. પણ ઘણા લોકો યોગને શું માને છે? તો કે ચિકિત્સા પદ્ધતિ છે, એ માત્ર કસરત કરવાની પદ્ધતિ છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે યોગ ધાર્મિક સાંપ્રદાયિક વિષય એટલે કોઈ ધર્મને લગતા લોકો જ કરી શકે છે. આ વાત સાવ ખોટી છે. દરેક સાંપ્રદાય દરેક ધર્મનો વ્યક્તિ જે છે આ કરી શકે છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય, જૈન હોય, ગમે તે ધર્મનો વ્યક્તિ હોય એ યોગ કરી શકે છે અને યોગના આધારે પોતાનું શરીર તંદુરસ્ત રાખી શકે છે. એમાં કોઈ ભેદભાવ છે નહીં કે યોગ માત્ર આ ધર્મ પૂરતો જ સીમિત છે. દરેક ધર્મનો વ્યક્તિ જે છે યોગના આધારે કસરત જે છે આસનો છે કરી શકે છે. યોગ વાંચન અને પ્રવચનનો વિષય છે. યોગ એ વાંચન અને પ્રવચનનો વિષય નથી, પણ એ વાંચન અને પ્રવચન દ્વારા આપણે શીખવાનું છે, એનું અનુકરણ કરવાનું છે અને આપણા શરીરમાં જે છે એ પ્રમાણે એની કસરત પ્રેક્ટિકલ કરવાનું છે. પછી કહે છે કે યોગ સુંદરતા માટે છે. યોગ જે છે સુંદરતા માટે છે. શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, બરાબર, દરરોજ કસરત કરે તો એની શરીરની ફાંદ પણ બહાર આવી શકતી નથી. એટલે શરીરને સુંદરતા રાખવાનું કાર્ય પણ યોગ કરે છે. પણ એની સાથે સાથે ઘણા બીજા અન્ય ફાયદાઓ પણ છે. તમે જમીને બેસી રહો, કસરત ના કરો, ચાલવા ના કરો તો તમારું શરીર વધી પણ જાય. પછી ઘણા કે હાથી જેવો થઈ ગયો છે એવું કહે ને, બરાબર. તો એ શું છે? તો કે આપણે કસરત કરતા નથી એનું પરિણામ છે. બેઠા બેઠા ખાઈએ છીએ અને બેસી રહીએ છીએ. તો અહીંયા શું કહે છે કે તમે કસરત કરો. એટલે અહીંયા યોગને શું કહે છે કે ભાઈ સુંદરતા, યોગ સુંદરતા માટે પણ છે. જો આપણે જમીને થોડું ચાલીએ વ્યવસ્થિત તો આપણું શરીરની જે છે
એ સ્નાયુ પણ ચાલુ રહે છે, કામ કરે છે અને આપણને નુકસાન થતું નથી. ત્યાર પછી યોગ એક ચમત્કાર છે અને યોગ કરવાથી ઘણી વખત રોગ નાબૂદ થઈ જાય તો આપણે એને ચમત્કાર કહીએ છીએ. તો આ પ્રકારની અનેક ખોટી માન્યતાઓના કારણે લાંબા ગાળા સુધી આપણે યોગના લાભથી વંચિત રહ્યા. શું કહે છે કે આપણે ઘણા બધા યોગથી વંચિત રહ્યા આપણામાં રહેલી જે ખોટી માન્યતા છે એના કારણે. હવે સમાજમાં જાગૃતિ આવી રહી છે, આજે લોકો જાગૃત થયા છે, લોકો યોગ અનુશાસન આસનો પણ કરતા હોય છે. અત્યારે તો જે છે એ આવા યોગને લગતા જે છે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે, શાળાએ કક્ષા પણ કરવામાં આવે છે. અને બીજી એક મહત્ત્વની વાત કહું વિદ્યાર્થી મિત્રો, કે જે આ 21 જૂન 2021 રોજ ગુજરાત, આપણું જે ગુજરાત રાજ્ય જે છે એ ગુજરાત રાજ્યએ સૌ પ્રથમ યોગ બોર્ડની રચના કરી છે. વિજય રૂપાણી જે મુખ્યમંત્રી છે આપણા, એ વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે ભાઈ ગુજરાતમાં સૌ પ્રથમ જે છે એ યોગ બોર્ડની રચના થશે. યોગ શિબિરનું વારંવાર આયોજન થતું હોય છે, કેટલાક સ્થાનો પર નિત્ય યોગ અભ્યાસ થાય છે, તો કેટલાક જાહેર બગીચાઓમાં પણ આસાન પ્રાણાયામ કરતા જોવા મળે છે. આપણા ધોળકા વિસ્તારની વાત કરવામાં આવે તો તમે સવારે જો સમય હોય તો તમે 7 કે 6:30 કે 7 વાગે જાઓ તો ઘણા બધા લોકો જે છે એ અટલ સરોવરની અંદર યોગ કરવા આવતા હોય છે, કસરત કરવા આવતા હોય છે. એમ આજે ઘણી બધા સ્થળે આવા બીજા અન્ય સ્થળોએ, અમદાવાદ છે, બીજા સુરત છે, બીજા અન્ય જિલ્લાઓમાં પણ આવા બગીચાઓમાં જે છે એ યોગને લગતા કાર્યક્રમો થતા હોય છે, લોકો કસરત કરવા માટે આવતા હોય છે અને પોતાનું તંદુરસ્તી જાળવી રાખતા હોય છે. પરંતુ હજુ પણ વ્યાપક અને ઉડાણ ભર્યા પ્રયત્નો કરી યોગ એ શારીરિક કસરત છે એવો અભિગમ બદલે યોગ એ મન અને શરીરને સમજવાનું વિજ્ઞાન છે. આપણે માત્ર એવું જ માનતા હોય છે કે યોગ જે છે એ માત્ર શારીરિક તંદુરસ્તી રાખે છે, આપણા શરીરને અને મનને બંનેને ફાયદો થાય છે અને બંને વસ્તુ તંદુરસ્ત રહે છે. એવા શુદ્ધ વૈજ્ઞાનિક અભિગમ બનાવવો જરૂરી છે. આમ યોગ એ એવી આનંદપ્રદ મનોદૈહિક વ્યવસ્થા છે કે જે શરીરને નિરોગી અને દૃઢ તથા મનને શાંત અને સ્થિરતા પ્રદાન કરીને વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. યોગ માત્ર શારીરિક તંદુરસ્તી આપતું નથી, સાથે સાથે આપણા મનને એટલે કે માનસિક તંદુરસ્તી પણ આપે છે. એટલે યોગ દ્વારા જે છે એ શરીરને નિરોગી અને દૃઢ એટલે કે તંદુરસ્ત બનાવી શકાય છે, સાથે સાથે આપણા મનને શાંતિ પણ મળે છે અને સ્થિરતા પણ જળવાય છે. આમ યોગ એક એવી આનંદપ્રદ મનોદૈહિક વ્યવસ્થા છે જે શરીરને નિરોગી દૃઢ અને મનને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરીને વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. ત્યાર પછી આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, યોગથી થતા લાભ, યોગથી આપણને કયા કયા લાભ થાય છે. તો યોગ એ શરીર અને મન બંને માટે વિજ્ઞાન હોવાથી વિશ્વભરમાં આવકારી અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે. યોગનો લાભ શું છે? તો યોગને કારણે આજે શરીર અને મન આ બંનેને ફાયદો થાય છે અને વૈજ્ઞાનિકોએ પણ એનો સ્વીકાર કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHOનું પૂરું નામ શું આવે અંગ્રેજીમાં? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યાની વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ શારીરિક માનસિક સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. નિત્ય યોગ અભ્યાસથી બુદ્ધિ સહજ વિકાસ થાય છે અને જો આપણે રોજબરોજ યોગનો અભ્યાસ કરીએ તો આપણા બુદ્ધિનો સારા પ્રમાણમાં વિકાસ થાય છે. વિદ્યા અભ્યાસની સાથે સાથે સતત અને સાતત્યપૂર્ણ યોગ અભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતા સહજ રીતે પ્રાપ્ત થાય છે. જેમ વિજ્ઞાનના પ્રયોગથી સમજાય છે કે યોગ એ આંતરિક પ્રયોગ એટલે અનુભૂતિનો વિષય છે, એટલે તમે એને યોગ પોતાના જીવનમાં લાવો તો તમને અનુભવ થાય પછી તમને ખ્યાલ આવે કે યોગ શું છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધના, સેવા, સાદગી, સંકલ્પ શક્તિ વગેરે ગુણો જરૂરી છે.
योग अभ्यास द्वारा यम नियमनु पालन करवाथी सहज रीते आपणामां आ गुणोनो विकास थाय छे। आपणे यम नियमनु पालन करिए तो आपणामां एनो विकास थाय छे। एटले के यम एटले के योगना नियमनु पालन एटले के योग पण करवा माटेना केटलाक नियमो छे अने ए प्रमाणे आपणे करवुं जोईए। ज्ञान प्राप्त करवा माटे आपणा उत्साह अने इच्छा साथे आपणो प्राण बलवान होवो जोईए। પ્રાણાયામથી પ્રાણ બળવાન થાય છે એટલે આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે અનુલોમ વિલોમ એને પ્રાણાયામ કહેવાય, તો એ માટે પણ પ્રાણાયામ કરવો જોઈએ। જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર ખૂબ જ મહત્ત્વનું માધ્યમ છે। ચેતાતંત્રની કાર્યક્ષમતા બધો જ આધાર કરોડની સ્થિતિ સ્થાપકતા પર રહે છે। અહીંયા જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે શું છે, ચેતાતંત્ર ખૂબ જ મહત્ત્વનું। ચેતાતંત્ર એટલે આપણું કરોડરજ્જુ। અત્યારે હાલ પણ આપણે ઘરમાં બેઠા હોય જમવા તો ઘણા આપણા દાદા દાદી એમ કહે છે કે ટટ્ટાર બેસ, વળી કેમ જાયશ, અત્યારથી ઘરડો થઈ ગયો છું, તો આપણને આ રીતના જે છે એ ટોકે છે। તો એમની વાત કેવી છે, સાચી છે કે આપણે હંમેશા બેસીએ ત્યારે ટટ્ટાર બેસવું જોઈએ। શાળામાં પણ તમે જ્યારે શિક્ષક આવે ત્યારે એમ કહે છે કે ટટ્ટાર બેસો, સીધા બેસો, તો એ શું છે, એક પ્રકારનું યોગ છે કે ભાઈ ટટ્ટાર બેસવાથી કરોડરજ્જુની સ્થિતિ સ્થાપકતા સારી રહે છે અને આસનો કરવાથી કરોડની સ્થિતિ સ્થાપકતા બને છે એટલે મજબૂત રહે છે, વળી જતા નથી। જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે ધ્યાન દઈને ભણવું પડે એટલે આપણે ચંચળ મનને શાંત એકાગ્ર કરવું પડે। જો અહીંયા અભ્યાસની દ્રષ્ટિમાં યોગનો અર્થ શું સમજાવ્યો છે, આગળ યોગના અર્થ ઘણા બધા થતા હતા પણ તમને અહીંયા પુસ્તકમાં યોગનો અર્થ એના સંદર્ભમાં સમજાવ્યો, અભ્યાસ માટે કહે છે કે તમારે જ્ઞાન પ્રાપ્તિ માટે ધ્યાન દઈને ભણવું પડે અને ધ્યાન દઈને ભણવા માટે આપણું મન ત્યાં એકત્રિત હોવું જોઈએ। પરંતુ આપણું મન કેવું હોય છે, ચંચળ હોય છે, એટલે આપણા મનને એકાગ્રતા કરવા માટે આપણે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ। ધ્યાનથી નિજાનંદની અનુભૂતિ થાય છે। વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક સંશોધનો અને સમાજની સુખ સગવડતા વધારો કર્યો છે પરંતુ ભૌતિક વસ્તુઓ પાછળ માણસની સમજણ વિનાની દોટને કારણે શારીરિક માનસિક બીમારીઓ વધી છે। મેં કીધું ને વિદ્યાર્થી મિત્રો કે વર્તમાન સમયમાં વ્યક્તિ જે છે એ વ્યક્તિ કાર્ય કરતો ઓછો થઈ ગયો છે, એના પરિશ્રમમાં ઘટાડો થયો છે। પહેલાં વ્યક્તિ ભલે યોગ ન કરતો પણ યોગને લગતું જ કાર્ય હતું કે ભાઈ અહીંથી દૂર સુધી જવું, ચાલીને જવું તો પગને કસરત મળતી હતી, સ્ત્રીઓ સવારે પાણી ભરવા જતી હતી, આ ઉપરાંત કપડાં ધોતી હતી તો ધોકા વડે હાથની કસરત થતી હતી। પરંતુ અત્યારે હાલ શું છે, તો કે સાધનો વિકસી ગયા છે, આપણે અહીંથી કલીકુણ જવું હોય આપણા ઘરના અંતરે તો આપણે ચાલીને જતા નથી, હવે તો એક્ટિવા છે, બાઇક છે, લઈને ફટાફટ જઈને પાછા આવતા રહે, તો આપણા શરીરને કસરત મળતી નથી જેના કારણે આપણને શરીરમાં ઘણા રોગ થવાની સંભાવના રહે છે। આ ઉપરાંત સ્ત્રીઓમાં પણ કે ભાઈ પહેલાં કપડાં ધોવા માટે ધોકો છે એનો ઉપયોગ કરતા હતા પણ હવે તો શું આવી ગયું છે, તો કે ભાઈ મશીન આવી ગયા છે, વોશિંગ મશીનમાં કપડાં ધોઈ નાખતા હોય છે। આ ઉપરાંત રસોઈમાં પણ ઘણા બધા ટેકનિકલ સાધનો આવ્યા છે કે જેના કારણે પરિશ્રમ ઓછો થઈ ગયો છે। એટલે શું કહે છે કે વર્તમાન સમયમાં મનુષ્યએ ટેકનોલોજી પાછળ જે છે દોટ મૂકી છે એના કારણે આજે એ વ્યક્તિમાં જે છે પરિશ્રમ કરવાની જે છે એ ક્ષમતા ઓછી થતી ગઈ છે અને એના કારણે એને રોગો થતા હોય છે અને આના કારણે કેટલીક શારીરિક માનસિક બીમારી વધી છે। આ બધી વિરાયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટેનો માર્ગ એટલે રાજમાર્ગ એટલે યોગ, એટલે કે શરીર અને મન સાથે સંકળાયેલું જે યોગ શબ્દ છે એ યોગ એટલે કે રાજયોગ, જેની મહર્ષિ પતંજલિએ ચર્ચા કરેલી છે। યોગ અને રહો નિરોગી, એટલે કે યોગ કરો અને નિરોગી રહો। જે વ્યક્તિ પોતાના જીવનમાં યોગ કરતો રહે છે, આસનો કરે છે, એ વ્યક્તિ હંમેશા નિરોગી રહે છે, એનું શરીર જે છે તંદુરસ્ત રહે છે। યોગ અત્યંત મહત્ત્વપૂર્ણ ઉપયોગી વિષય હોવા છતાં તેને સમજ્યા વિના અપનાવવામાં આવે તો વિપરીત પરિણામ પણ મળે છે। તમે યોગ અપનાવો છો પણ યોગ જે છે એ યોગ અપનાવવા પાછળ એના કેટલાક નિયમો હોય છે, એ નિયમોને તમારે પાલન કરવું પડે છે। તમારે શાળામાં અભ્યાસ કરવો છે તો તમે અભ્યાસ કરવા આવો છો પણ શાળાના જે નિયમો છે એ તમારે પાલન કરવા પડે છે, જેમ કે 10 વાગે શાળામાં હાજર થવું, રિસેસમાં જ જમવાનું, ચાલુ પડી લે, તો આ બધા જે નિયમો છે એને તમે અનુકૂલન કરો છો ત્યારે તમે શાળામાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી શકો છો। એમ યોગનો પણ અભ્યાસ કરવા માટે તમારી પાસે યોગના નિયમો હોવા જોઈએ અને નિયમનું પાલન કરવું જોઈએ।
યોગ એ વાંચન કે પ્રવાચનને બદલે પ્રત્યક્ષ અનુભવ કરવાનો વિષય છે. એટલે યોગ યોગ્ય માર્ગદર્શન કે નિષ્ણાંત માર્ગદર્શનથી યોગ અભ્યાસ કરવો જોઈએ. એટલે કોઈની સલાહ સૂચન લઈને જ યોગનો અભ્યાસ કરવો જોઈએ. કે ઘણા આસનો એવા હોય છે કે જે શરીરને નુકસાન થાય તમે જો યોગ્ય નિયમથી ન કરો તો. એક્ઝામ્પલ તરીકે તમને માત્ર ઉદાહરણ આપું કે આગળ તમારે સૂર્ય નમસ્કારનું પ્રકરણ આવશે તો સૂર્ય નમસ્કારનું તમને પ્રેક્ટિકલી બતાવી દઉં કે ભાઈ સ્થિતિ એક આમ કરવાની, સ્થિતિ બે આમ કરવાની. પણ એનું સાચી પદ્ધતિ એ છે કે જ્યારે તમે પ્રથમ સ્થિતિ કરો ત્યારે શ્વાસને કેટલો અંદર લેવાનો, ત્યાર પછી બીજી સ્થિતિમાં શ્વાસને છોડવાનો, તો આ બધું તમને ખ્યાલ હોવું જોઈએ. માત્ર જે છે એ પહેલી સ્થિતિ બીજી સ્થિતિ કરવાથી સૂર્ય નમસ્કાર થતા નથી, એને પદ્ધતિસર ના કરવાનો છે. એટલે એમ કહે છે કે યોગને કરવા માટેના નીતિ નિયમોનું પણ પાલન કરવું અનિવાર્ય છે, નહીંતર શરીરને નુકસાન પણ થઈ શકે છે. તમે જમીને તરત જ પણ યોગ કરી શકો નહીં. હા, તમે એની માટે બીજું વજ્રાસન છે કે એવા અમુક આસનો તમે કરી શકો જેથી કરીને શરીરની પાચન ક્રિયા સારી થાય. તો આ રીતના જે છે યોગના કેટલાક નિયમો છે એનું માર્ગદર્શન લેવું અનિવાર્ય છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય છે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય કરવાનું નથી, પરીક્ષામાં માત્ર તમને વિકલ્પો જ આવવાના છે. તો આપણે અહીંયા પ્રકરણને લગતા જે વિકલ્પો છે એની ચર્ચા કરી લે, બીજા અન્ય વિકલ્પોની ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ પીડીએલમાં કરીશું. અહીંયા પહેલું છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે યોજાય છે? તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે આવે? 21 જૂન. યોગ શબ્દ મૂળ કઈ ધાતુનો છે? તો યોગ શબ્દ જે છે એ મૂળ યુજ શબ્દ ધાતુનો છે. યોગ, ત્રીજો પ્રશ્ન, યોગ કોને અટકાવે છે? તો અહીંયા જવાબ છે, યોગ ચિત્તવૃત્તિ એટલે કે સી ચિત્તવૃત્તિને અટકાવે છે, એટલે કે શરીરમાં રહેલી ઈચ્છાઓને. ચોથું છે, ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર શાના પર છે? તો મેં હમણાં જ વાત કરી કે ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર શેના પર છે, તો કે કરોડની સ્થિતિ સ્થાપકતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રકરણ આપણે પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે તેના વિકલ્પોની ચર્ચા કરીશું.